ગુજરાત ગ્રીન એગ્રો સર્વિસીસના ચેરમેન નિર્મલસિંહને કૃષિ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી માટે દિલ્હી ખાતે એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. બીજી વખત એવોર્ડ પ્રાપ્ત થતાં ખેડૂત મિત્રોમાં આનંદની લાગણી જોવા મળી છે. ગુજરાત ગ્રીન એગ્રો સર્વિસીસના ચેરમેન અને જાણીતા કૃષિ તજજ્ઞ નિર્મલસિંહ યાદવને ઇન્ડિયન ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ એસોસિએશન નવી દિલ્હી દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અતિ પ્રતિષ્ઠિત બિઝનેસ લીડરશીપ એવોર્ડ ફોર કોર્પોરેટ એક્સલન્સી માટે નિર્મલસિંહ યાદવની પસંદગી થતાં ભરૂચ સહિત ગુજરાતનું ગૌરવ વધ્યું છે. છેલ્લા 18 વર્ષથી કૃષિ વિકાસ માટેની તેમની સતત પ્રયત્નશીલતા રહી છે. કૃષિ સંશોધન માટે દેશ વિદેશના પ્રવાસો ખેડૂત મિત્રો સાથે તેઓ કરતા રહે છે. વર્ષ 2010માં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા જ્યારે ભારત પ્રવાસે આવ્યા ત્યારે નિર્મલસિંહે ભારત તરફથી કૃષિ ક્ષેત્રનું નેતૃત્વ કર્યું હતું, જેમની સાથે અન્ય 5 કૃષિ તજજ્ઞો પણ જોડાયા હતા. બરાક ઓબામા સાથે નિર્મલસિંહની આ મુલાકાત કૃષિ ક્ષેત્રે તેમની કાર્યદક્ષતાના દર્શન કરાવે છે. ગુજરાતભરમાં ખેડૂતોને મળતા રહી વિવિધ પાકો અંગે તેઓ માર્ગદર્શન આપતા રહે છે. નિર્મલસિંહની આ જ કામગીરીને ધ્યાનમાં લઈ બીજી વખત આ એવોર્ડથી તેમને નવાજવામાં આવ્યા છે. આ એવોર્ડ મળતા તેઓએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. હું નિર્મલ યાદવ કૃષિ સ્નાતક છું અને છેલ્લા 18 વર્ષથી કૃષિ ક્ષેત્રે સંકળાયેલો છું. ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ગ્રીન એગ્રો સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ તરીકે મારી કંપની પ્રસ્થાપિત કરી અને 15,000 થી 20,000 ખેડૂતો સાથે છેલ્લા 18 વર્ષથી હું કામગીરી કરું છું. આવનાર સમયની અંદર જે કૃષિ ક્ષેત્રના પડકારો છે, હાલની જે તાજેતરની પરિસ્થિતિ કૃષિ ક્ષેત્રની છે, એ પરિસ્થિતિમાં કેવું આયોજન કરવું, કઈ રીતે કરવું, એમનું સોઈંગ ટુ હાર્વેસ્ટિંગ અને હવે ધીરે ધીરે કરતા સોઈંગ ટુ માર્કેટિંગ સુધી પણ અમારી કંપની એમાં કામગીરી કરે છે. આ બધી કામગીરીને ધ્યાનમાં લઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ છેલ્લા ઘણા વર્ષોથી એની નોંધ લેવાય છે. ત્યારે હાલમાં પણ ઇન્ડિયન ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ એસોસિએશન તરફ ન્યૂ દિલ્હીથી તાજેતરમાં જ 25મી તારીખે ઇન્ડિવિજ્યુઅલ એચિવમેન્ટ્સ એન્ડ ઇકોનોમિક ગ્લોબલાઇઝેશન્સનો એક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મને મળવાપાત્ર થયો છે. એમાં ખાસ કરીને મારા શુભેચ્છકો મિત્રો અને ખાસ કરીને મારા વર્ષોથી સંકળાયેલા ખેડૂત મિત્રો, એ લોકોના શુભેચ્છા અને એ લોકોના આશીર્વાદથી આ સ્થાન મને પ્રાપ્ત થયું છે. મને વિશ્વાસ છે આવનાર સમયની અંદર પણ આપણે ચોક્કસપણે કૃષિ ક્ષેત્રમાં એક નોંધપાત્ર યોગદાન આપશું અને આ એવોર્ડ હું મારા ખેડૂત સમાજને, સમગ્ર ખેડૂત સમાજને સમર્પિત કરું છું. કૃષિ બાબતે ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરનાર અને ખેડૂતોને પાક ઉત્પાદન બાબતે મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરતા રહેનાર નિર્મલસિંહને એવોર્ડ પ્રાપ્ત થતાં ખેડૂત મિત્રોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી. ખેતી પ્રધાન દેશમાં સાંપ્રત સમયમાં મૂંઝવતા અનેક પ્રશ્નોની આપલે વિવિધ સેમિનારો દ્વારા તેઓ કરતા રહે છે. કૃષિ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નિર્મલસિંહ યાદવને મળેલા સન્માનથી ગુજરાતનું નામ રોશન થયું છે. આ ક્ષેત્રમાં સતત પ્રયત્નશીલ રહી ખેડૂત મિત્રોને માર્ગદર્શન પૂરું પાડતા નિર્મલસિંહ યાદવને તેમને મળેલા એવોર્ડ બદલ D9 ન્યૂઝ ચેનલ પરિવાર અભિનંદન પાઠવે છે અને વિશેષ સિદ્ધિ હાંસલ કરે તેવી શુભકામના. મોઈશેખ સાથે દત્રાસિંહ ઠાકોર, D9 ન્યૂઝ, કિમ.